सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुलाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापार श्रितसकलजीवति सुखदो महश्रेयो मूर्तिर् जयति सहि नारयनमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरान्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्री हरि कृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायण भगवाननि श्रीहरि कृष्ण महाराजनी श्री, श्री स्वामिनारायण भगवाननि बधायवाला भक्तो न एतत् जय स्वामिनारायण વાલા ભક્તો ગઢડા અંતે પ્રકરણનું તેત્રીસમું વચનામૃત ચાલે છે વચનામૃત મહારાજે ફાગણ સુધી એકાદશીના દિવસે ગોપીનાથજી મહારાજના મંદિરને વિશે ધન દોલત સ્ત્રી અને પુત્ર આ ચાર વાનાથી જેની બુદ્ધિમાં ફેર ન પડે ગમે એવો ચમત્કાર કોઈ બતાવે તોય બુદ્ધિમાં ફેર ન પડે એવા તો મુક્તાનંદ સ્વામી ગોપાલનંદ સ્વામી છે છતાંય પણ અતિશય માનનો યોગ અતિશય રૂપવંતી સ્ત્રીનો યોગ અતિશય ધનના ઢગલા એની બુદ્ધિમાં ફેર પાડી શકે છે મહારાજ કે એક ભગવાન સિવાય કોઈ પણને ફેર પડી જાય છે પછીથી મહારાજે પ્રવેશની વાત કરી કે ભગવાનના જે મુક્તાત્માઓ છે એ ભગવાનના સ્વરૂપને વિશે લીન પણ રહે છે બહાર સેવામાં પણ રહે છે પછીથી મહારાજે પૃથ્વી પરના ભક્તોની વાત કરી કે જે ભક્તોને એવું વ્યસન પડ્યું છે ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યનું એનો પણ ભગવાનમાં પ્રવેશ છે ત્યાર પછીથી મહારાજે છેલ્લે એ વાત કરી કે ભગવાનના નિષ્કામ ભક્તોને ભગવાન સિવાય બીજી કોઈ કામના નથી ત્યાર પછી મહારાજે એ વાત કરી કે જો એકાંતિક પનાને ન પામ્યો હોય તો જ્યારે કુસંગનો યોગ થાય ત્યારે એની બુદ્ધિમાં ફેર પડ્યા વિના રહેતો નથી હવે આગળ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે ભગવાનના ભક્તને સ્ત્રી ધન દેહાભિમાન અને સ્વભાવ એ ચાર વાનામાં કાચપ હોય અને તે ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ એની ભક્તિનો વિશ્વાસ નહીં એની ભક્તિમાં જરૂર વિઘ્ન આવે કેમ જે ક્યારેક એને સ્ત્રી અને ધનનો યોગ થાય તો ભક્તિનો ઠા રહે નહીં તેમાં આસક્ત થઈ જાય તથા દેહાધ્યાસ હોય તો જ્યારે દેહમાં રોગાદિક કષ્ટ પ્રાપ્ત થાય તથા અન્ન ન મળે અથવા કોઈ કઠન વર્તમાન પાડવાની આજ્ઞા થાય ત્યારે પણ તેને ભક્તિમાં ભંગ થાય અને વિકળ થઈ જાય કાંઈ વિચાર ન રહે અને ચાળા ચૂથવા લાગે લો મહારાજ ચાર વાના જ ગણાવતા આવે છે અને સ્ત્રીને ધન તો અહીં ગણાવ્યું મહારાજ કે ભગવાનનો ભક્ત ભગવાનની ભક્તિ કરતો હોય ભક્તિ કરવી એ જેટલું મહત્વનું છે એની સાથે જ આવી કાચપ હોય એને ટાળવી એટલી જ મહત્વની છે મહારાજ કે જોઈએ ભગવાનના ભક્તને સ્ત્રી અને ધનમાં કાચપ હોય કાચપ એટલે ભગવાનનો ભગત બહુ સારો હોય ભજન બહુ સારું કરતો હોય પણ સ્ત્રી રૂપી વિષય એમાં આસક્ત થઈ જાય એવો હોય બંધનને પામી જાય એવો હોય તો એ ભગવાનના ભગતને ભક્તિમાં વિઘ્ન જરૂર આવે ભગવાન સ્વામિનારાયણ વખતે એક સાધુ હતા સાધુને પાંચ દિવસની સમાધિ થાય એવા હતા સમાધિ થતી પણ ખબર નહીં કોઈ કુસંગનો યોગ થયો શાસ્ત્રોમાં એવી કથા લખાની એવાના નામ નથી લખાયા પણ સુરતમાં બે સ્ત્રી કરી સુરતમાં જઈને સમાધિનિષ્ઠ એને બે સ્ત્રી કરી પછી થોડો સમય થયો વરતાલની અંદર મહારાજ પીરશે એટલે વર્તાલમાં મહારાજ પીરશે ત્યારે પંક્તિની અંદર સંતોને પીરસતા પીરસતા મહારાજ જ્યાં હરિભક્તો જમવા બેઠા હતા એને પીરસવા ગયા પંક્તિમાં બેઠેલો મહારાજ કે આ જુઓ આને અમને જોઈને સમાધિ થાય અને સ્ત્રીને જોઈને સમાધિ થાય કાચપ આને કાચપ કહેવાય ભગવાનનો ભક્ત હોય પણ જો ધ્યાન ન રાખે આવી કાચપને ઓળખવી મહારાજ આગળ અંતમાં કે છે કે આવી કાચપ જો કોઈ રહી ગઈ હોય તો ધીરે ધીરે ટાળવી કથા વાર્તાને વચનામૃત શું કરે છે આપણા વીક પોઈન્ટો બતાવે છે કથા કરવાવાળા નહીં બતાવે કથા સાંભળવા વાળા નહીં બતાવે આ તો ભગવાન સ્વામીનારાયણ બોલે છે અને આપણા રોગ પકડાવે છે આપણો રોગ કયો છે એ રોગને આપણે જાણ્યા પછી એની દવા લઈને એને ટાળવું પડે ટાળવું પડે મહારાજ કે જો એને કાચપ હોય તો જ્યારે સ્ત્રી અને ધનનો પ્રયોગ થાય ત્યારે એની ભક્તિનો ઠા નારે ભગવાનનો ભગત બહુ સારો હોય ઘણી વખત પણ ધનનો યોગ થાય એટલે વિકળ જેવો થઈ જાય વિકળ જેવો એટલે અંધાધૂંધી વર્તવા માંડે એને જાણે હું ભગત છું કે નહીં એ ભૂલી જાય એવો થઈ જાય એ વિકળ થઈ ગયો કહેવાય ધનનો યોગ થાય રૂપિયો મળતો હોય તો ભૂલાઈ જાય કે હું ભગત છું ભૂલાઈ જાય અરે કેટલાય ભગવાનના ભક્તો હોય છે પણ લોટરી રમવાનો એવો શોખ જાગી જાય ને લોટરી રમવાનો શોખ જાગી જાય કેમ જાગી જાય કારણ કે ધન દેખાય કેટલાય ભક્તો એવા છે ભગવાનના બહુ સારા ભગત હોય ભજન પણ કરતા હોય પણ કસીનોમાં પૂગી ગયા હોય બોલો કસીનોમાં પૂગી જાય કારણ કે એક બે વખત કાંઈક પાંચ ખર્ચ્યા ને પાંચસો મળી ગયા હોય પછી એને ટેવ પડી જાય કે રૂપિયા અહીંથી મળે એટલે ભગવાનનો ભગત હોય તો ભક્તિને ભૂલી જાય ભક્તિને ભૂલી જાય ધન માટે સ્ત્રી માટે આ બધા જ પદાર્થો એવા છે બુદ્ધિમાં ફેર પાડે છે આપણે ઓળખવું જોઈએ કે મારામાં કઈ વાતની કાચપ છે મને સ્ત્રી ધન એ ચલાયમાન કરી શકે છે જો ચલાયમાન કરી શકે છે તો ભગવાનના ભક્તે વિચારપૂર્વક એને ટાળવું જોઈએ એવો મહારાજનો મત છે નહીં તેની ભક્તિમાં વિઘ્ન જરૂર આવે મહારાજ વખતે મેઘપુરમાં શ્રીજી મહારાજ ચોરાસી કરતા હતા બ્રાહ્મણોની એમાં મૂળજી લુવાનો મહાભયંકર ચોર હતો મહાભયંકર ચોરી કરવાનો જ એનો ધંધો એને એવું સાંભળેલું કે સ્વામિનારાયણ પાસે ને સ્વામિનારાયણના ભગતો પાસે ઘોડા બહુ હારા છે પહેલાના જમાનામાં તો ગાડીઓ નહોતી હારું ઘોડું એટલે હારા સારું વાહન મરસીડીઝ એ જમાનાની હારા મારી ઊંચી ઘોડી હોય એ જમાનાની મરડીઝને બી એમ કહેવાય આ મહારાજ પાસે તો માનકી ઘોડી અને દરબારો પાસે બહુ સારા ઘોડા મૂળજી લુવાણો પોતાની આખી ટોળી લઈને ચોરી કરવા માટે મેઘપુરમાં આવ્યો ત્રણ રાત સુધી ઘોડીને ચોરવા માટે પ્રયત્ન કર્યો પણ ઘોડીએ ઘોડીએ મહારાજ દેખાય ઘોડીએ ઘોડીએ મહારાજ દેખાય ત્રણ દિવસે માથું પછાડી નક્કી કર્યું કે મારા હાથમાં ઘોડી નહીં આવે આ સ્વામિનારાયણ ભગવાન લાગે છે સભામાં આવ્યો સભામાં આવીને મહારાજ જ્યાં બેઠા છે ત્યાં મહારાજને આવીને પગે લાગ્યો મહારાજેને દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યા મહારાજને કે મને તમારો આશ્રિત કરો મને વર્તમાન ધરાવો મહારાજ કે સાંભળ તને વર્તમાન નહીં રહે ગઈકાલ મહારાજ ઓલા ચારણને કીધું હતું ને કે તારા વર્તમાન નહીં રહે એ માને કીધું તારે વર્તમાન રહેવા નથી આ મૂળજી કે ના મારે ભગત થવું છે અને હું બધાય વર્તમાન તમારા પાડીશ તમે મને વર્તમાન ધરાવો મહારાજે વર્તમાન ધરાવ્યા ધરાવ્યા ને પછી તો એવો ભગત થયો એવો ભગત થયો મહારાજની આજુબાજુ જ બેઠો રહે મહારાજને છોડે જ નહીં મહારાજના દર્શન કર્યા કરે માળા કર્યા કરે ભજન કર્યા કરે કીર્તનો ગાયા કરે એવો ભગત થઈ ગયો કે આખી સભા બેઠી હોય એમાં બધાની નજરમાં મૂળજી ભગત જ આવે આવો થઈ ગયો મહારાજે કીધેલું તારા વર્તમાન નહીં રહે ધ્યાન રાખજે એટલે મહારાજ પાસે ભેટ આવે રૂપિયા આવે દાગીના આવે એટલે મહારાજ એને વારે વારે ચેતવે મૂળજી તું જાતનો ચોર છો એટલે ધ્યાન રાખજે કારણ શું છે કે જે કર્મ જન્મો જન્મથી કરેલા છે એ પાંચ ઘડીમાં કોઈથી ભૂસાઈ ના જાય માણસ પાંચ મિનિટમાં સુધરી ના જાય એ સુધરેલો દેખાય છે એનું પાછળ છે યોગ એવો યોગ છે એટલે સુધરેલો દેખાય છે એ યોગમાંથી દૂર ગયો એટલે જે સ્વામિનારાયણ જેમ હતું એમ થઈ જાય યોગમાં છે એટલે એવો દેખાય છે ઘણા લોકો કેટલા ખરાબ હોય અને પછી એ સુધરી જાય તો એટલા બધા સુધરી જાય એટલા બધા સુધરી જાય એમ લાગે ઓહો આ તો છ મહિનામાં સુધરી ગયા પણ છ મહિના મેં હજુ સુધરી નથી ગયો હજુ અંદર બાકી છે બહારનું બધું થઈ ગયું પણ અંદર બાકી છે આ બિલ્ડિંગ એકસો સાઠ વર્ષ જૂનું હોય અને તમે સરસમાં અહીંયા આગળ આમ સીટો બીટો દો ને કલર દો એટલે આ નવું થઈ ગયું પણ એનો પાયો એનો પાયો છે એને મજબૂત કરવો પડે એમ જીવની અંદર જે મજબૂતાઈ કરવી બહારથી ત્યાગ કરવો બહારથી છોડી દેવું એ બહુ સહેલું છે પણ જીવની અંદરથી એનો ત્યાગ કરી દેવો એ અઘરું છે મૂળજી ભગત રાતને દિવસ એ જ જોયા કરે કે ભગવાન પાસે ભેટ સામગ્રી લઈને કોણ આવે છે એમાં બે બાઈઓ આવી ભગવાન પાસે એકના હાથમાં દાગીના એકના હાથમાં રૂપિયા બે ડબ્બા લઈને બાઈઓ આવીને મહારાજ પાસે બે ડબ્બા મૂક્યા મહારાજ આ તમને ભેટ ધરવા છે મહારાજે આમ ડબ્બો ખોલ્યો દાગીના એવા સરસ બીજો ડબ્બો ખોલ્યો રૂપિયાથી ભરેલો મહારાજ બે બાઈઓને કે અમારે રૂપિયાની જરૂર નથી આ રૂપિયા તમે તમારી પાસે રાખો અમારે જોશે ત્યારે અમે માગી લેશું આ દાગીના અમારે જોશે ત્યારે અમે માગી લેશું નજરની અંદર દાગીના રૂપિયા આવી ગયા મહારાજે કીધું ભગવાનનો ભક્ત ભક્તિ કરતો હોય પણ જો ધન અને સ્ત્રીમાં કાચબ હોય તો એને ક્યારેય પણ પોતાની ભક્તિનો વિશ્વાસ ના કરવો એને પાડી નાખશે ગમે ત્યારે તો પાડી નાખશે તો એને કરવું શું તો એને એ જ કરવું કે એ પદાર્થથી દૂર રહેવું જે ભગવાનના ભગતને ધનને જોઈને બુદ્ધિ ચલાયમાન થાય ને એને ધન હોય ને ત્યાંથી દૂર ભાગવું એને ધનની વાતો થતી હોય ને એવા લોકોથી દૂર જવું એ લોભિયા બેઠા હોય રૂપિયા રૂપિયા રૂપિયાની જ વાતો કરે ત્યાંથી એને દૂર ભાગવું જો એની જોડે બેઠો તો એની બુદ્ધિમાં ફેર પડ્યા વિના નહીં રહે બુદ્ધિમાં ફેર અને પાડી જ દે સ્ત્રીને ધન એવા છે ભલભલાની બુદ્ધિમાં ફેર પાડી દીધો છે મોટા મોટા ચંદ્રદિક દેવતાઓની બુદ્ધિમાં ફેર પાડી દીધો માનસને હું વિશાદ પણ કોઈકને ઓછો પડે ને કોઈને વધાર પડે કોઈને બહુ યોગ થાય ત્યારે બુદ્ધિમાં ફેર પડે અને કોઈકને તરત બુદ્ધિમાં ફેર પડી જાય એવું પણ થાય આ ભગતે આ બાઈઓને ધીરે રહીને પૂછ્યું કયા ગામના તમે એટલે બાઈઓએ કીધું આ ગામથી આવીએ છે સારું સારું બહુ સારું કે વાંધો નહીં આમ મહારાજે કીધું સાચવી રાખજો આ ડબ્બા મહારાજ માગે ત્યાર પાછા મહારાજને દઈ દેજો આ તો મહારાજનું કહેવાય એકવાર આપ્યું પછી તમારું ના કહેવાય બાઈઓ કે અમને ખબર જ છે ને કે મહારાજને દીધું એટલે તો મહારાજનું કહેવાય અમારું ન કહેવાય હવે અમે સાચવશું ખાલી બે બાઈઓ ઘેર ગઈ દર્શન આ બાજુ શ્રીજી મહારાજ સારંગપુર ગયા અને મૂળજી ભગત ત્યાંથી મહારાજથી છૂટો પડ્યો મહારાજ ડભાન ગયા અને આ મહારાજથી છૂટો પડ્યો તે મહારાજથી છૂટો પડી અને સીધો ગયો ગયોલી બાઈઓને ઘેર ગામ તો પૂછી લીધું હતું ગામ પૂછીને ત્યાં પૂગ્યો બાઈઓ તો રાજી રાજી થઈ ગઈ અમારે ઘેર મૂળજી ભગત આવ્યા કેવા મોટા ભગત મહારાજની ને બાજુમાં બેઠા રહે મહારાજને તો છોડે જ નહીં આ ભગવાનની બાજુમાં બેઠેલા જેટલા છે ને સમાજને છેતરે છે ને વધુમાં વધુ સમાજને છેતરવાનું કામ ભગવાનની બાજુમાં બેઠેલો કરે કારણ કે ભગવાનનો અને ધર્મનો મોરો પહેરીને સમાજને જેટલો છેતરાય છે એટલો કોઈ મોરો પહેરીને છેતરાતું નથી ધર્મના નામે સમાજને જેટલો છેતરવામાં આવે છે દુનિયામાં એટલું કોઈ વાતે કરીને સમાજ છેતરાતો નથી કારણ કે ધર્મમાં કોઈ સાબિતી જ નહીં કોઈ સાબિતી દેવી જ ના પડે ધર્મની અંદર કોઈ સાબિતી જ નહીં બસ આમ કરો કરો અને મૂળપણે એવા શ્રદ્ધાળુ વ્યક્તિઓ વળગ્યા હોય અને ભગવાનની બાજુમાં બેઠેલા કેટલાય આવા ધંધા કરે છે કરવાવાળા કરે છે છેતરવાળા છેતરાય છે અભાવ લઈને સત્સંગથી દૂર જાય છે પછી કેવું થાય કે પેલું ગાયનું વાછડું પેલી પોટશાળામાં ગયું તે પોટશાળામાં પાટું ખાઈ ખાઈને મોઢું હોજી ગયું અને મોઢું હોજી ગયું ને પછી હગ્ગીમાં ધાવન આપવા આવી તો એ ધાવવા સમર્થ ના થયું કારણ કે પોટશાળામાં લાતું ખાઈ ખાઈને એનું મોઢું હોજી ગયું એટલે એને એવું જ લાગ્યું કે આ બધા પોઠિયા છે પછી હગ્ગીમાં મળે ને તો એને પોઠ્યો જ લાગે આને દવાઈ નહીં એટલે ભગવાનની બાજુમાં બેઠેલો આ ભગત બાઈઓ તો બહુ રાજી થઈ ગઈ કે અમારા બહુ મોટા ભાગ કે ભગત ભગત રાત્રે બેહી ગઈ ભગતને તમે તો મહારાજના બહુ ચરિત્રો સાંભળ્યા છે બહુ મહારાજના ચરિત્રો જોયા છે અમને સાંભળાવો ને થોડા અને ભગતભાઈ મહારાજના ચરિત્રો કેવા બેઠા ચરિત્રો કે મહારાજના ચરિત્રો કીધા રાત્રે મોડા બાર એક વાગ્યા સુધી મહારાજના ચરિત્રો સંભળાવ્યા બે બાઈઓ હું જતી હતી ને ત્યારે મૂળજી ભગત કે સાંભળો સાંભળો ઓલું બધા ડબ્બા ઠેકાને રાખ્યા છે ને મહારાજ પાછા માગે ત્યારે હા કે તો અમારે આ ચૂલો છે ને એ ચૂલાની બાજુમાં જ અહીં ખાડો કરીને દાટી રાખ્યા છે મૂળજી ભગત કે જો આ મને કીધું તે કીધું પાછા બીજા કોઈને ના કહેતા અરે કહેતા હોય શું ભગત આ તો તમે મહારાજની ભેગા રહેલા બહુ મોટા ભગત એટલે તમને કહેવાય બીજાને થોડું કહેવાય કે અહીં રૂપિયા ડાટ્યા છે ઘરેના ડાટ્યા છે સારું હારું હોઈ જાવ કે આવે ગઈ બે ભાઈઓ હવે મૂળજીનું મન તો ક્યાં હતું ડબ્બામાં ધનમાં મહારાજના ચરિત્રો પણ કીધા રાત્રે આરતી સ્તુતિને કીર્તન પણ ગાયા માળાઓ પણ કરી ભજન પણ કર્યું મહારાજની વાતો પણ કરી પણ મૂળજીનું મન હતું ત્યાં ભક્તિ કરતો હોય પણ જો ધનમાં કાચપ હોય ધન રૂપી વિષયમાં કાચપ હોય તો વિકળ જેવો થઈ જાય આકડો બાકડો થઈ જાય રાત્રે ખાડો ગાડ્યો ડબ્બા કાઢ્યા ડબ્બા કાઢી અને રાત્રે ત્યાંથી ભાગ્યા હવે આ તો ખબર હતી મારા તો ડભાણ ગયા છે અઢાર દિવસ પછી યજ્ઞ મોટો છે મહારાજ જોડથી થી બાનું કાઢી નીકળેલા મહારાજ હું મને બીમારી છે આમ કરીને હું નહોતા ગયા મહારાજ આરે એને જવું તું ન્યા હવે ચોરી કરી નીકળ્યા રસ્તા વચ્ચે મહારાજ ઘોડી ઉપર આવ્યા હામા મહારાજ કે મોડજી ભગત તમે અહીં ક્યાંથી આ તો હેપતા જ ગયો અચાનક આ મહારાજ મારી સામે ક્યાંથી આવે મહારાજ કે અરે ભગત ઓ ભગત આ ડબ્બામાં શું છે વાક તમારે ખંભે શું છે આ ખડિયામાં અરે મહારાજ રહેવા દો રેવા દો મહારાજે આમ કરીને ઝૂટવી લીધો અને મહારાજે ઝૂટવી લીધો ને મહારાજે ડબ્બો ખોલ્યો અને મારા ડબ્બો ખોલીને કે અરે મૂળજી કે મારે તો ભૂખ લાગી હતી પણ આમાં તો કઈ ખાવાનું તો છે નહીં તું બહુ ચાલીને ભૂખ્યો થયો હોય તને ભૂખ તો લાગી હશે ને કે પણ આમાં તો કાંઈ ખાવાનું નથી લે ડબ્બો પાછો બે ડબ્બા પાછા દીધા અને મહારાજે પછી બરફી કાઢી અને બરફી કાઢીને ના પી લે બરફી જેમ અને બરફી આપીને મહારાજ આમ થોડા ગયા અદ્રશ્ય થઈ ગયા એટલે આને ખાતરી પાક્કી થઈ ગઈ કે મહારાજ મને પાઠ શીખવાડવા માટે જ આવ્યા હતા બે ડબ્બા લઈને પાછો ગયો પેલી બે બાઈઓ ત્યાં હતી બાયોએ તો હવારમાં ઉઠીને જોયું ચૂલા આગળ ખાડા કરી દીધેલા ડબ્બા મળે નહીં પણ કોઈને કહેવાય થોડું આખા ગામને કહ્યું હતું કે અમારા બહુ મોટા ભગત આવ્યા છે હવે ગામને એવું કહેવાય કે અમારો ભગત ચોરી કરીને જતો રહ્યો હા ઘણી વખત ધ્યાન ના રાખે ને તો આવું થાય છે એક જગ્યાએ એવી ઘટના ઘટી ભગવાનના મહાત્માઓ એક જગ્યાએ ગયા મહાત્માઓ એક જગ્યાએ ગયા ને એક બહુ મોટો એનો આશ્રિત હશે એ સંપ્રદાયનો એવો મોટો ભગત અને ભગતને ત્યાં સેફ અને એ સેફ તિજોરીની અંદર મોટા મોટા હીરાનો વેપારી હીરાઓ રાખે ઝવેરા રાખે સોના દાગીના રાખે હવે મહાત્માઓ પર તો વિશ્વાસ હોય ને એટલે મહાત્માઓને લઈ જઈને પોતાની સેફ પ્રસાદીની કરાવી કે આ સેફ પ્રસાદીની દો મહાત્માઓએ જોઈ પ્રસાદીની કરી દીધી પછી એક મહાત્માએ પૂછ્યું કે આ સેફ ખુલે કેમ તો કે મહાત્માજી આમાં કોળ હોય એ કોળ દબાવો એટલે સેફ ખુલી જાય પણ એની અંદર એ પાછી આ ચાવી હોય આ ચાવી આમ નાખવાની આ કોડ આમ દબાવો પછી સેફ ખુલે બે મળતું હોવું જોઈએ એમ પણ આ ચાવી તમે ક્યાં મૂકી રાખો એ છે ને એ હું આ જગ્યાએ મૂકું કોઈને ખબર ના પડે તમે ભલે કોઈ કોડ જાણતું હોય હું આમ દબાવું કોઈ જોઈ લે પણ ચાવી ના હોય ત્યાં સુધી ના ખુલે ચાવી હોય પણ કોડ ના હોય તો ના ખુલે બરાબર સારું સારું ભગવાન તમારું સારું કર્યા તમારી સેફ ભરેલી જ રહે અખંડ કોઈથી ખાલી ના થાય આ બની ગયેલી ઘટના કહું છું હા આજે હું ઘટના કહું છું એ બની ગયેલી ઘટના કહું છું પછી બીજે દિવસે મહાત્મા પોતાના દેશ પરદેશમાં ગયેલા હોય ત્યાંથી પોતાના દેશમાં પરત ફરવાના હતા અને પછી મહાત્માએ ભાઈ રાત્રે સેફ ખોલી કોડ બોર્ડ લગાવીને અને થોડી ઘણી ઝવેરા તો ભરી મને ભરીને નીકળ્યા મહાત્માઓ એ નીકળ્યા હવે આ બાજુ પર આ તો એનો અનુયાયી તો બહુ શ્રદ્ધાવાળો એને મૂકી આવ્યો એરપોર્ટ એરપોર્ટ મૂકી આવ્યો પાછો આવ્યો એને કોઈ કારણોસર એ તિજોરી ખોલવાની જરૂર પડી ને ખોલી ખોલી એટલે ખબર પડ્યું કે આમાં કંઈ અસ્તવ્યસ્ત થયેલું છે ખબર હતી કે આ ઘરમાં રાત્રે તો કોઈ રહ્યું જ નથી આના સિવાય કેવું કેમ જે મહાત્માઓને ઘરમાં રાખ્યા છે જેને જમાડ્યા છે જેની પાસે આશીર્વાદ માગ્યા છે જેની અંદર શ્રદ્ધા મૂકી છે એ મહાત્માઓ વિશે કોઈને કેમ કેવું કે આવું થયું છે કેવી રીતે કેવું અને કોઈ વખત બીજી એક ઘટના પછી કહું છું આ પતેને પછી કહું કે કોઈ વખત ઊંધું પણ થાય હવે આને ફોન કર્યો હામે જ્યાં એ મહાત્માઓ જવાના હતા ને હામે એક એનો અનુયાયી હતો એને ફોન કર્યો કે ભાઈ મારે આવું થયું છે હવે આપણે તો આવું મહાત્માઓ વિશે નહીં કહેવાય નહીં પણ થયું છે શું કરું ઘરમાં તો કોઈ રાત્રે આવ્યું નથી સેફ કાંઈ તૂટી નથી કોઈ ચોર લોકો ચોરી કરવા આવ્યા નથી આના કોડને ચાવી મારા ઘરવાળાને નથી ખબર આ તો મેં ખાલી આ મહાત્માઓ આવ્યા એને કીધું કે આવું છે મારી ઘરવાળીને નથી ખબર ઘરમાં રહે છે તોય કે આ શેપ કેવી રીતે ખુલે અને હામેના એરપોર્ટ ઉપર એ મહાત્માઓની બેગો ચેક કરવામાં આવી તો એરપોર્ટ ઉપર બેગોમાંથી એ ઝવેરા તો નીકળી એટલા સારા હતા એ ભગવાનના ભક્તો કે વાતને દબાવી દીધી ટોટલી આખી વાતને દબાવી દીધી કારણ કે એને પણ એનો સત્સંગ એનો સંપ્રદાય એના મહાત્માઓ એના વિશેની પડી હોય એટલા મમત્વ હતા કે વાતને દબાવી દીધી પણ એવું થયું કેમ જે મહાત્મા સ્ત્રી અને ધનનો ત્યાગી છે જેને ધનને વિષ્ટા સમાન છે ભગવાને ભગવાનના ત્યાગી સાધુ માટે સ્ત્રી આ બ્રહ્માંડમાં છે જ નહીં આવું કીધેલું છે ધન એક વિષ્ટાતુલ્ય કીધેલું છે વિષ્ટાતુલ્ય વિષ્ટાને જોઈને કોઈ દી ઈચ્છા થતી નથી આવું કીધું છે મહાત્માઓ માટે આવું કીધું છે અને આશ્રિતો માટે એવું કીધું છે વૈષ્ણવ માટે એવું કીધું છે સત્સંગી માટે એવું કીધું છે પારકું એ પથ્થર જેવું છે કાદવ જેવું છે પર સ્ત્રીએ માત સમાન છે તો પણ બુદ્ધિમાં ફેર કેમ પડે ફેર એટલે પડે કાચપ હોય એટલે શ્રીજી મહારાજે કીધું કાચપ તો હશે પણ વિચારે કરીને ધીરે ધીરે ટાળવી એની જગ્યાએ ઊંધું પણ બને એક વખત એક મહાત્માઓનું મંડળ આવી રીતે પોતાના અનુયાયીઓને ત્યાં જાય એક અનુયાયી એને એવો કોઈ પોતે ચેક લખી રાખ્યો હશે સેવા માટે કે આની સેવા કરવી હવે એનો ચેક ભૂલથી સોફાની અંદર ડબાઈ ગયો સોફાની અંદર અંદર જતો રહ્યો કે સોફાની નીચે જતો રહ્યો હવે એને એવું યાદ કે મેં ચેક લખી રાખ્યો છે અરે કેશ કેશ મૂકી રાખેલા ડોલર કે સાતસો ડોલર કે આઠસો ડોલર એને જે ભેટ મૂકવી હશે મૂકી રાખી હશે એક કવર જતું રહ્યું ઊંડું હવે એને ખબર કે કાલે આ મહાત્માઓ જાય ત્યારે ભેટ મૂકવી હવારમાં કવર ગોતે પણ મળે નહીં એને એવી ખબર કે રાત્રે મેં આ ડ્રોવરમાં મૂક્યું છે પણ એ ભૂલી ગયેલો ભાઈ કે સોફા ઉપર ગણીને મૂક્યું હશે નીચે પડી ગયું એને હૃદયમાં અભાવ આવી ગયો અભાવ આવી ગયો કે મારા ઘેરથી આ મહાત્માઓ ચોરી કરીને ગયા એની મુખા મુખાકૃતિ બદલાઈ ગઈ હતી આખી આઠ મહિના સુધી એ વાતને કોઈને કીધી નહીં કારણ કે કેવું કેમ એ જે જે વ્યક્તિએ બીજાને ઓળખાવ્યા હોય કે આ આવા સાધુ છે આ આવા મહાત્માઓ છે હવે એ વ્યક્તિ બીજાને કેવી રીતે કહી શકે કે મારા ઘરમાં આવું થયું અને એ વાતને આઠ મહિના પછી જ્યારે એને કંઈક આ વિદેશોમાં તો તમને ખબર હોય કે આપણા દેશ જેવું નથી કે રોજ ઝાટકવું પડે આપણા દેશ જેવું નથી તમે સોફા ગોઠવ્યા હોય વારે વારે ખસેડવા પડે અને સોફો જ્યારે ખસેડ્યો ત્યારે સોફાની નીચેથી એનું જે પાંચસો સાતસોનું કવર જે મહાત્મા બનાવેલું હશે એવું ને એવું કેસ નીકળ્યું અને ત્યારે પશ્ચાતાપ કરીને ફોનમાં રોયો એ ભગવાનના સંતોને એને પ્રાર્થના કરીને માફી માગી કે મને આવા ગાઢ સંકલ્પ થઈ ગયા હતા હું એવું જાણતો કે આવા સાચા સાધુ આવું થાય નહીં મારું મન પણ મને ના કહેતું તું છતાંય પણ મારાથી તમારો દ્રોહ થયા જ કરતો તો મનથી લો આવું પણ થાય બેય ઘટનાઓ થાય પણ કહેવાનો અર્થ બીજી ઘટના તો મેં એટલા માટે કીધી કે અણહમજનથી ક્યારેય કોઈ ભગવાનના સાચા સંત કે ભક્તોનો ક્યારેય દ્રોહ ના થઈ જાય એટલા માટે કીધી હમણાં જ જો આ ઘટનામાંથી મને ઘટના યાદ આવી મારે લાઈવ ઘટનાઓ બહુ આવી બનતી હોય ને એટલે મને સ્મૃતિ તરત આવે લંડનની અંદર એક મંદિરની અંદર વિચરણ દરમિયાન જવાનું થયું એ મંદિરની અંદર ત્યાં આગળ એ લોકો એવો કેમ્પ રાખતા હોય કે કંઈક રાખતા હોય તો બધાના વીસ વીસ પાઉન્ડ ત્રીસ ત્રીસ પાઉન્ડ આવું ભેગું કરે એમાં એક વ્યક્તિ એને દર દર સમયનો હિસાબ કે દર વખતે પૈસાનો વ્યવહાર એને જ કરવાનો હોય હવે આ લોકોને કાંઈક થોડી ઘણી શંકા ખરી કે આ કંઈક આગું પાછું થાય છે પણ કોઈ રીતે પકડાય નહીં એમાં એક વખત આ લોકોએ આખો પ્લાન કર્યો કે પચીસ યુવાનો હતા એને નક્કી કર્યું તારે પચીસ આપવાના મારે વીસ આપવાના અને આપવાના બધાએ પ્લાનિંગ કરીને એ પ્રમાણે આપ્યું અને પછી મન પૈસા જમા બીજે દિવસ કરવાના પૈસા જમા કરવાના થયા પચાસ પાઉન્ડ ઓછા જમા થયા પચાસ પાઉન્ડ ઓછા થયા એટલે ઓલાને પૂછવામાં આવ્યું કે પચાસ પાઉન્ડ ઓછા છે તો શું થયું છે આનું ઓલો કે મને ખબર નથી પણ તમને આપ્યા હતા એ વાત તો નક્કી ને રાત્રે આ નોટો ગણીતી આ પ્રમાણે થઈ હતી આ બરાબર છે તો પચાસ પાઉન્ડ ઓછા કેમ થયા કે એ મને અવાજ આપ્યા હશે હવે હંમેશા ગુનેગાર માણસ હોય ને એ ઉકળી જલ્દી જાય ગુનો જેનો ના હોય ને એ થોડો ટાઢો થઈને ગયો ભાઈ તમે જુઓ તમારે ભૂલ થતી હશે આમ તેમ પણ જે ગુનેગાર હોય ને એની આખી મુખાકૃતિ આમ બધો આકળો ભાકડો થઈ જાય વિકળત થઈ જાય એવો થઈ ગયો પછી આખું આખું પ્લાનિંગ બનાવ્યો કોઈ બાયને તૈયાર કરી એ બાય પછી આ કમિટીવાળાને કહેવા આવી કે મને પચાસ પાઉન્ડ અહીં દરવાજાના અંદર પડેલા મળ્યા એ લો એટલે ઓલો નિર્દોષ બને એટલા માટે તો ઓલા જે ભગત હતા એને પૂછ્યું કે તને પચાસ પાઉન્ડ કેટલા વાગે મળે ઓલી બાઈ કે મને છ વાગે મળે હાંજે અને આ પ્રસંગ બનેલો બપોર અગિયાર વાગે ઓલી કે મને છ વાગે મળ્યા અરે એ પ્રસંગ એને કીધું મને અગિયાર વાગે મળ્યા અને આ પ્રસંગ બનેલો હાજે ચાર વાગ્યા પછી ચાર વાગ્યા પછી તો ઓલાએ રૂપિયા આપ્યા બધાએ હવે આને તૈયાર કરેલી પણ એને ખબર નહોતી કે ટાઈમ પૂછશે આ લોકો કોઈ તો એને કહી દીધું કે મને તો હાજે હાજે સવારે અગિયાર વાગે મળ્યા હતા હવે અગિયાર વાગે તો એ ઘટના ઘટી જ નહોતી પછી બોલાને પૂછ્યું કે ભાઈ તું આવું કરે છે મંદિરની અંદર કેટલા વર્ષથી કરે છે એ છેલ્લા વીસ વર્ષથી મંદિરમાં કામ કરવા વાળો વ્યક્તિ હતો છેલ્લા વીસ વર્ષથી એને કબૂલ્યું કે હું જ્યારે જ્યારે પણ પૈસા લેતો એમાંથી દર વખતે વીસ થી ત્રીસ પાઉન્ડ ઉકાળતો વીસ ત્રીસ પાઉન્ડ કાઢે કોને ખબર પડે મનકો જ્યાં આગળ બે હજાર કે હજાર પંદરસો નો હિસાબ એમાં વીસ પાઉન્ડ કાઢે કેમ ખબર પડે આવું કાઢતો બુદ્ધિ કોને ફેર પાડી દીધી ધનના કારણે કાચપ બુદ્ધિમાં જો કાચપ હોય તો ધન બુદ્ધિમાં ફેર પાડે છે ભગવાનનું હોય તો એ ફેર પાડે છે મૂળજી લુવાણાને ફેર પડ્યો પેલી બાઈઓ રાજી મૂળજી લુવાણા ને પાછા જોયા ને ગામ આવ્યા એટલે બાઈઓ તો કે મૂળજી ભગત આવ્યા મૂળજી ભગત આવ્યા મૂળજી ભૂળજી ભગત કે રહેવા તો મને ભગત કયા વિના આ તમારા આ તમારા ડબ્બાએ તો મારા વર્તમાન ચૂકવ્યા લો કે તમારા ડબ્બા પાછા આપ્યા ભલે ભાઈઓ કે ભગત રોકાવ ને કથા વાર્તા કરો ને હું કથા વાર્તા કે તમને કથા વાર્તા કરાઈ નહીં હવે મારે ભગવાન પાસે જવું પડશે મહારાજ પાસે આવીને દંડવટ કરીને માફી માગવા લાગ્યો રોવા લાગ્યો મહારાજ મારી બુદ્ધિમાં ફેર પડ્યો મહારાજ કે મેં તો તને કીધું તું તારા વર્તમાન નહીં રહે ધન છે બુદ્ધિમાં ફેર પાડે છે સ્ત્રી છે બુદ્ધિમાં ફેર પાડે છે બે બહુ ચંચળ છે પદાર્થ બે બહુ ચંચળ છે બે બહુ રૂપાળા છે બહુ હુંવાળા લાગે અને બે એવા લાગે કે બે એવા સ્મૂથ લાગે કે માણસને એમ થાય કે મેળવી લઉં પણ બેની અંદર એવા ડંખ છે કે જો વ્યક્તિને સમજતા ના આવડે તો જન્મો જન્મ એ ખાઈમાં ધકે લઈ જાય એટલે એનાથી બચતો રહે ભગવાનનો ભક્ત પર સ્ત્રી અને પર ધન બેમાં બેથી હંમેશને માટે બીવે પર સ્ત્રી છે ને પર ધન છે બેથી હંમેશને માટે બીતો રહે કેવી રીતે બીવે તો જેવી રીતે ઠાકરીઓ વીછી હોય કેવી રીતે બીવે તો કોબરા સાફ હોય એનાથી કેમ બીવે સિંહથી કેમ બીવે ચિત્તાથી કેમ બીવે એટલો ભગવાનનો ભક્ત પર સ્ત્રી અને પર ધનથી બીવે તો જ એ સેફ છે સ્ત્રી હોય તો પર પુરુષથી અને પર ધનથી બીવે તો જ એ સેફ છે બાકી એની બુદ્ધિમાં ફેર પડે કાચપ હોય ફેર પડે અને બે ફેર પાડી દે એવા જ પાકો હોય તોય ફેર પાડી દે કાચાને તો ફેર પાડી જ દે તરત પણ પાકો હોય ને તોય ફેર પાડે એટલે એની અંદર સાવધાન રહેવું પડે મહારાજ બીજી ત્રીજી વસ્તુ એ ગણાવે છે કે દેહાધ્યાસ હોય દેહાભિમાન હોય દેહાધ્યાસ તો દેહમાં રોગાદિક કષ્ટ પ્રાપ્ત થાય અથવા અન્ન ન મળે અને કોઈ કઠન વર્તમાન પાડવાની આજ્ઞા થાય ત્યારે ભક્તિમાં ભંગ થાય દેહાભિમાનના બે વિભાગ છે એક દેહાભિમાન એક એને કહેવાય છે માન અને દેહાભિમાનમાં ફેર છે માન કેવું છે મારા વખાણ થાય મારું સારું બોલાય મારું સારું દેખાય હું શ્રેષ્ઠ ગણાવ આ માન છે દેહાભિમાન કેવું છે હું આવો છું હું પંડિત છું હું વક્તા છું હું દાનવીર છું હું હોઉં તો જ આ થાય એ દેહાભિમાન છે હું હોઉં તો જ આ થાય એ દેહાભિમાન છે પણ મારું આવું થાય એ માન છે દેહાભિમાની હોય ને એ પોતે જ પોતાને બિરદાવ્યા કરતો હોય હું આવો હું આવો હું આવો હું આવો હું આવો હુંમાંથી જે ઉદ્ભવે દેહાભિમાન છે પણ શ્રીજી મહારાજે દેહાભિમાનના બે વિભાગો છે એક આ મેં તમને કીધો એવો કે હું જ હું જ છું મારાથી જ થાય હું હોઉં તો જ થાય આવી બધી માન્યતાઓ ઘણી બધી આ જીવની હોય છે જેમ કે તમે કુટુંબ પરિવારના એક આધાર તરીકે ચાલતા હો તમે કમાતા હો રૂપિયા કમાતા હો તમારી ઉપર ઘર ચાલતું હોય તો તમને એવો સંકલ્પ થાય કે હું છું એટલે આ ઘર ચાલે છે હું ના હોઉં તો આ લોકોનું કોણ તમને કહીએ કે અમારી ભેગા રહી જાઓ તો તમે શું કહેશો કે સ્વામી હજુ ઘરવાળાનું કોણ ઘરવાળાનું કોઈ તો જોઈએ ને હું છું મારે હું આધાર છું જોયું આ છોકરાનું કોણ એ હું જે દેખાય છે ને હું કોકનો આધાર છું એવું લાગે છે ને એ દેહાભિમાન છે આત્માનું અભિમાન જ્યારે થાય ત્યારે કોઈ કોઈનો આધાર ન લાગે ત્યારે પુરુષોત્તમ નારાયણ સિવાય બીજો કોઈ આધાર નથી આવું થઈ જાય જ્યાં સુધી આપણને એવું લાગે કે આ મારાથી જ થાય એ દેહાભિમાન છે હું એવું વિચારું કે હું હોઉં તો જ આ કથા થાય કથા કરો છો પણ દેહાભિમાન છે હું હોઉં તો જ આ પ્રોગ્રામ થાય હું ના હોઉં તો ના થાય એ દેહાભિમાન છે એ આપણી માણેલી માન્યતાઓ છે ભગવાન શ્રીહરી એવા દેહાભિમાનના ભૂકા બોલાવી છે કેટલાય લોકો એવું માને કે હું હોઉં તો થાય એવા બધા ઉડી ગયા ને તોય બધું થાય કેટલાય આ પૃથ્વી પર એવા એવા બાજનસા બાદશાહો જેવા આવ્યા કે જેને એમ હતું અમે નહીં હોય તો આ પૃથ્વીને સૂર્ય ચંદ્ર બધા હાથમી જશે એ જતા રહ્યા ને તો વધારે તપવા લાગ્યા બોલો હાથમ્યા નથી એવા જતા રહ્યા તો વધારે તપવા લાગ્યા હાથમ્યા નથી માટે હુંકાર એ દેહાભિમાનનો પ્રકાર છે પણ શ્રીજી મહારાજ અહીં એની વાત નથી કરતા બીજો વિભાગ લે છે એક દેહાભિમાનનો પ્રકાર આ છે બીજો દેહાભિમાનનો પ્રકાર દેહાભ્યાસ દેહાભ્યાસ એટલે બિલકુલ સુખ અને દુઃખને સહન જ ના કરી શકે એટલો બધો દેહ દેહરખો હોય કે ના ભૂખ તરસ સહન કરી શકે ના સુખ દુઃખ સહન કરી શકે શરીરની તાસીર અને શરીરની અંદર રોગ છે એ વાત જુદી છે એ વાત જુદી છે પણ થોડું ઘણું કાંઈક અનવસ્ત્રની ઉપાધિ થઈ ગઈ ક્યારેક અને દેહાધ્યાસ એટલો બધો હોય વિકળ જેવો થઈ જાય આકડો બાકડો થઈ જાય ઘણા એટલા ધીરજ રહી હોય ને કે થોડુંક થાય ને ત્યાં તો આકડા બાકડા થઈ જાય જાણે હું થઈ ગયું પણ આપ તૂટી પડ્યું શું થઈ ગયું થઈ શું ગયું હજુ તું જીવતો છો ત્યાં સુધી કશો પ્રોબ્લેમ નથી થયો શું થઈ ગયું નહોતું હશે થાય કંઈક વિચાર એવા કરીને ટાળી નાખે ભગવાનનો ભક્ત પણ દેહાદ્યાસ એવો મજબૂત થઈ ગયો હોય ને તો કોઈ રીતે છૂટે નહીં અને પછી ભગવાનનો ભક્ત મહારાજ કે શું થાય કે જ્યારે રોગાથી કષ્ટ પ્રાપ્ત થાય બીમાર થાય ને બીમારી એવી થઈ જાય ને ઝાડા પેશાબ પથારીમ થઈ જતા હોય પરું પડતું હોય પાક નીકળતો હોય નાકમાંથી લીટ પડતા હોય લોહીના ઝાડા થઈ જતા હોય અને પછી ભગવાનનો ભગત વિકળ જેવો થઈ જાય કે ઓહો હો પણ કેટલાય ભગવાનના ભક્તો એવા થયા એક બાપા હતા અંગના તેર પાર્ટ બંધ શરીરના તેર પાર્ટ એના બંધ હતા કિડની ફેલ ફેલ આંખ હરખી આલે બાકી બધું કેટલું બધું ફેલ હતું હૃદયમાં પ્રોબ્લેમ બધી જગ્યાએ પ્રોબ્લેમ પણ એક જ વાત કરે કોઈ સાધુ એની ખબર લેવા જાય મુંબઈમાં હતા ખબર લેવા જાય અને સાધુ જઈને કે બાપા મહારાજને પ્રાર્થના અરે સ્વામી મહારાજને પ્રાર્થના કરવી હોય તો એવી કરજો કે આ તે રંગ ખોટા કર્યા છે ને હજુ બીજા જેટલા ખોટા એટલા કરી દે પણ મને સ્વામિનારાયણની નિષ્ઠા ના ડગે ને એવી પ્રાર્થના કરજો આવી એ કેવો એ કેવો ભગવાનનો ભગત હોય અને એકને ખાલી પેટ દુખતું હોય પેટ દુખતું હોય ને ભગવાનનું ભજન કરું તો પેટ દુખે દુખે ને ભાઈ ઓછું ખા પેટ દુખે તો ઓછું બીજું તો માથું દુઃખે તો બામ જા બીજું શું મને રોજ માથું દુખે તો ફોટા પડાવી લે દવાખાના ઘણાય છે ક્યાંક તેને દુખાવો થતો હોય તો ઘણા મશીનો છે ઘણા ડોક્ટરો છે દવા કરાવી દે પણ એટલો બધો દેહાદ્યાસ હોય કે થોડું કંઈ સહન ના કરે ઘણા નામ થોડીક ગરમી થાય ને આ તો હું થઈ ગયું છે અને આપ તૂટી ગયું થોડીક ઠંડી લાગે ને તો આપ તૂટી ગયો આટલો બધો દેહ રખો ભગવાનનો ભગત ના હોય થોડું સહન કરવાની શક્તિ ભગવાનના ભગતમાં હોવી જોઈએ હું આત્મા છું અક્ષર છું એ સંપૂર્ણ ના માની શકે પણ થોડુંક સહન તો કરે થોડુંક ના મળે આકડો બાકડો થોડું સારું ખાવાનું ના મળ્યું આકડો બાકડો થઈ ગયેલો હારું જ જોઈએ એટલે બે દી ના મળ્યું તો હું ભાઈ પેટ ભરવા જોઈએ છે ત્રીજે દી મળવાનું જ છે રહેવા દે પણ ના આંકડો બાકળો થઈ જાય ના ચાલે ભગવાનનો ભક્ત દેહાદ્યાસ વાળો હોય વિકળ થઈ જાય ભગવાન શ્રી વખતે ચૈતન્યાનંદ સ્વામી ગામડા ફરવા ગયા ગામડા ફરવા ગયા એમાં દેરડી ગામ એ દેરડી ગામની અંદર એક મેરામ ભગત હતા એ સ્વામીના ભગત નહોતા હતા ખેતી કરતા હતા રામના ભગત હતા રામ 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 ભજન કરે ચૈતન્યાનંદ સ્વામી કે એ ભગત તમે જે રામ ભજો છો ને તમે જેને કૃષ્ણ કહો છો ને ગઢપુરમાં બેઠા છે કે તમારા સંકલ્પ વિકલ્પ બધા બંધ થઈ જશે એકવાર દર્શન તો કરો આ તો અડ આંકતો હતો એ કંઈ સ્વામીનો ભગત ઓલો કે પણ હું તો રામનો ભગત છું સ્વામી કે જો સાંભળ જ્યાં સુધી તે સ્વામીના દર્શન નથી કરે ને ત્યાં સુધી તું રામનો ને કૃષ્ણનો ને બધું કહીશ તું એના દર્શન કરીશ ને એટલે આ તારું બધું ડાયલ ફરી જશે હું તારા જેવો જ હતો પછી મારા ડાયલ એ ફરી ગયા સ્વામી સિવાય કાંઈ દેખાતું નથી એકવાર તું જોતો ખરો પેલો કે હું ત્યાં આવું મારે શું દેવાનું ભગવાનને આપવાનું શું કારણ કે ભગવાનને મહાત્મા ઉપાય જાવ એટલે સૌથી પહેલું એ હોય કે હું દેવાનું છે લઈ તો જ છો પણ તો કે દેવાનું કાંઈ નથી તમારું હૈયું આપજો તમારું દિલ આપજો મેરામ ભગત કે સારું અને અઢારસો ને ચોસઠની ની સાલમાં શ્રીજી મહારાજે જ્યારે ગઢપુરમાં રંગોત્સવ કર્યો ને ત્યારે મેરામ ભગત એની પત્ની સહિત ત્યાં પૂગ્યા મહારાજના દર્શન કર્યા હૃદયમાં શાંતિ થઈ ગઈ રંગોત્સવ થયો એમાં મહારાજને સંતો વચ્ચે એવી હરીફાઈ હતી કે જો સંતો હારી જાય સુરા ખાચરને બધા મહારાજના પક્ષે અને સંતો હામેના પક્ષે શરત એવી થઈ કે જો મહારાજ હારી જાય તો મહારાજને સોનાના કળા સંતોને આપી દેવાના અને સંતો હારી જાય તો સંતોને ઉગાડા શરીરે આંખોથી બેવાનું તાપમાં આ સુરા ખાંચરને પારસદોને કંઈ નહીં કરવાનું આ હરેક જીત એને લાડવાગીને લેર કરવાનું અને શરતો આવી રાખેલી કે મહારાજ જો હારે તેને કળા આપવાના અને સાધુ જો હારે તો એને ખુલ્લા શરીરે બેવાનું વાુ બ્રહ્માનંદ કે મહારાજ અમારે તો બે બાજુ મરો છે સોનાના કળા તમે દો અમાર હું કામ ના સાધુ કઈ લાડવા દો તો કામ ના સોનું તો તમે કહો સોનું સ્ત્રી તો એમાં કળિયુગનો નિવાસ ને સાધુને તો એ રાખવું નહીં કાદવ જેવું ને વિષ્ટા જેવું તમારે સોનાના કળાને કરવા હું અને અમારે તો હારીએ જીતીએ તો એ પ્રોબ્લેમ હારીએ તો અમારી મોટી ફાંદુ એક ઓક જોવે તો દાંત કાઢે મહારાજ કે આ કેવડું મોટું પેટ છે સ્વામીનું મહારાજ અમારે તો બે બાજુ ઉપાધિ છે પણ કંઈ નહીં મહારાજ આપણે રમી લઈએ ખેલ ઓલો નવો ભગત છે મેરામ ભગત આ બધું સાંભળે જ સંવાદ અને બીજે દિવસ ખેલ ચાલુ થયો હવે સાધુ કઈ છોડે એ તો મુક્તાનંદ નિત્યાન નિત્યાનંદ ગોપાલ આ બધા જ હતા ને મોટા મોટા એ તો જે વચનામૃતમાં મહારાજ આગળ હારી ગયા ને કે મહારાજ એનો ઉત્તર તો આમથી ના થાય તમે કરો એ તો ભગવાનના મુખેથી બોલાવવા માટે નહીં તો ભગવાનને હંફાવી દે એક વખત આ તો એવા પરમંશો હતા મહારાજ એક વચનામતની અંદર કેટલા ખીજાઈ ગયા છે મહારાજ કે આ વાત તે આમ જ છે નિત્યાનંદ સ્વામી મંડી પડે મહારાજની સામે આર્ગ્યુમેન્ટ કરવા મહારાજ કે આ વાત આમ જ છે શાસ્ત્રમાં ભલે કીધું હોય પણ આમ જ છે લો આટલું બધું ખીજાઈ જવું પડ્યું મહારાજને એટલે સંતો જ્યારે પાછળ પડે ને ત્યારે ભગવાનને તો એકવાર થકવી દે બધા સાધુઓ પિચકારી લઈને પડ્યા મહારાજની પાછળ તે મહારાજ આખા કેસરિયા રંગવાળા થઈ ગયા ને થાકી ગયા મહારાજ પિચકારી ખાઈને ત્યાં એ ચડી ગયા અને એ ચડ્યા ને પછી મહારાજ ક્યાં અમારે હેઠા ઉતરવું છે કોઈ ભગત અમને ટેકો દો કોઈ મજબૂત હોય ને એવો ટેકો દો તો મેરામ ભગતના નવા હતા એ ભગત ગયા અને મહારાજ લીમતર ઉપરથી એ મેરામ ભગતના ખભા ઉપર બેસી ગયા એક પગ આ બાજુ બીજો પગ ઓલી બાજુ અને એક હાથ મહારાજનો આ મેરામ ભગતના માથા ઉપર આમ આમ મહારાજ એને પકડ્યો અને બે આમ મહારાજે પગ લટકાવીને મહારાજાના ખભા ઉપર બેઠા અને મહારાજે એ હાથ મૂક્યા ને માથે અને ટાઢક ટાઢક થઈ ગઈ મહારાજે પછી થોડીવાર મહારાજ કે ગોળી લાવો અમારે જવું છે આવે સંતો જીત્યા જેવા મહારાજ ઉતર્યા નિત્યાનંદ સમે કડા લીધા બે સો નાનક લાવો અમારું અમારી ભેટ લાવો પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ નહીં તો કોઈ બ્રાહ્મણ મળશે જ પાછા એને દઈ દેશો એના કરતાં અમારી જીત થઈ છે કાર્ડ લેવો તો એટલે નિત્યાનંદ સમયે હિંમતવાળા કડા કાઢ લીધા પછી મહારાજે થોડીવાર પહેલા મેરામ ભગજોડ વાતો કરી બધી વાતો કરી ચૈતન્યનંદ સ્મેય સત્સંગ કરાવ્યો છે નવો છું આ વખતે પહેલીવાર આવ્યો છું મારી પત્ની છે કામળબાઈ એની સાથે આવ્યો છું અને બધી વાતો કરીને મહારાજ કે સારું સત્સંગ રાખજો ભગવાન ભજજો આ બધી વાતો કરી પછી એ ઉત્સવમાંથી છૂટા થયા અઢારસો ને સાલ આવી ઓગણોતેરો કાળ ત્યારે શ્રીજી મહારાજે ગામડે ગામડે ફરીને પોતાના ભગતોને કીધું કે અનાજનો સંગ્રહ કરજો અને તમારે કોઈને અનાજ ખૂટે તો ઘટપુર આવજો એમાં મારા દેડી ગામ ગયા અને મેરામ ભગતને કીધું કે ભગત આ વર્ષે દુષ્કાળ પડવાનો છે એટલે તમે અનાજનો સંગ્રહ કરજો કોઈ તમારે ત્યાં માગન લોકો આવે તો એ બહુ અનાજ આપવામાં દાનવીર ના થઈ જતા થોડું થોડું દેજો અને કદાચ અનાજ ખૂટે તો ઘટપુર આવજો દાના ખૂટે તો પણ ચિંતા ના કરતા મેરામ ભગતને આટલું કહીને મહારાજ જતા રહ્યા આ બહુ મોટા આસામી ગામના એટલે એને ત્યાં લોકો બહુ માગવા આવે અને ભગત માણસ એના ઘરવાળા કહે કમરબાઈ કે આપણે કંઈ આ બધું દઈ દેવાનું નથી આ વખતે કાળ બહુ ખરાબ છે પણ તોય ભગત તો ભગતને દહી દો મહારાજ હવ કરશે મહારાજ હવું કરશે મહારાજ હવું દેશે આપે જ રાખ્યું આપે જ રાખ્યું આપે જ રાખ્યું ઓલી બાઈ કે પણ આવી એક કોઠી તો રહેવા દો આપો આપો કે આપો હવે ચાર દિવસનું અનાજ રહ્યું ત્યારે ઓલી બાઈ કે ભગત હવે ચાર જ દિવસનું અનાજ છે છોકરાને આપણે ચાર દિવસ થશે હવે તમે રહેવા દો તો કે એક કામ કર આપણે બે ઉપવાસ કરીએ છોકરાને એક ટાણું જમાડે હવે એક ટાણું જમાડે તો એ ચાલે કેટલા દી આઠ દી ચાલે અને પછી અનાજ પૂરું છોકરાઓને મોસાળ મોકલી દીધા એના મામાને ઘેર ન્યા પૂરું થાય એ જે અગ્નોતેરો કાળનો દુષ્ક દુકાળ છે ને એની જે ઘટનાઓ પુસ્તકોમાં લખી જાય ને માણસ માણસને ખાઈ જાય મા દીકરાને ખાઈ જાય હગ્ગી મા પોતાના છોકરાને ખાઈ જાય એવો એ દુકાળ હતો એવા દુષ્કાળની અંદર આ મેરામ ભગતે અનાજ લોકોને ખવડાવી દીધું એની પત્ની કે આપણે ચાલો ને ઘટપુર આવે મેરામ ભગત કે ના ધર્માદાનું આપણાથી ખવાય ધર્માદાનું ખવાતું હશે અરે પણ મહારાજે કીધું છે ને આપણને કે જ્યારે ખૂટે ત્યારે આવતા રહેજો ભગત કે ના એક દિવસ ગયો બે દિવસ ગયા ત્રણ દિવસ ગયા ઓલી પત્ની કે તમે સમજો આ ભૂખનું દુઃખ સહન કેમ થાય માળા કર ભજન કર સ્વામિનારાયણ 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 પત્ની તો ભજન કરે પણ ચોથે દિવસ ભગતથી ના રહેવાયું અને ભગત રાત્રે માળા મૂકીને બાજુમાં વાનિયાનું ઘર હતું એનો દરવાજો ખોલીને અંદર જઈ અને એને ખબર હતી અહીં જુવાર મૂકે ત્યાંથી મુઠ્ઠી જુવાર લઈ હાથમાં લઈને બે ફાંકા મારી દીધા કે પેટ તો ભરાય નહીં પણ એટલું બસ ખાઈને આવતા રહ્યા અને પછી માળા કરવા લાગ્યા સ્વામિનારાયણ 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 મહારાજ કે દેહાધ્યાસ હોય તો ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ વિકળ જેવો થઈ જાય માળા કરવા લાગ્યા અને રાત્રે શ્રીજી મહારાજ આવ્યા કચ્છી પીડી ટોપી પહેરી છે મહારાજના જટા વધેલી છે મહારાજની દાઢી વધેલી છે અને મહારાજે દરવાજો ખટખટાવ્યો બે પતિ પત્નીએ દરવાજો ખોલ્યો અને મહારાજ કે મેરામ ભગત તમારે છે ને દેશકાળ કેવા છે મેરામ ભગત કે બસ મહારાજ તમારી દયા મહારાજ કે દયાનો દીકરો આ તે કર્યું શું એ કે ઓલા શેઠિયાને ત્યાં જઈને દાણા ખાઈને આવ્યો અરે મહારાજ તમને ખબર છે મહારાજ કે આ અમે તારી આરે છે અમને બધી ખબર છે એટલે જ અમારે રાતો રાત આવવું પડ્યું એક એક દાના એક એક જન્મ લેવો પડશે જેટલા દાના ખાધા છે ને એટલા જન્મ તારે લેવા પડશે મારો ભગત થઈ ગયો તો હું થઈ ગયો યાદ રાખ મેરામ મારી ભક્તિ કરવાનું ફળ તને ચોક્કસ સારું મળે છે પણ તું જે ખરાબ કરીશ ને એ તો તારે ભોગવવું જ પડશે એની પત્ની તો થર થર ધ્રુજવા લાગી મરી ગયા કે એની પત્ની કે તમે આવું કર્યું છે બોલો કે આ મારથી ના રહેવાયું હું બાજુમાં જઈ શેઠિયાનો આ દરવાજો ખોલીને એક જ મુઠ્ઠી મેં જુવાર ખાધી છે મહારાજ કે અત્યારે જુવારનો ભાવ હું ચાલે છે ખબર છે આ દુષ્કાળમાં એક મુઠ્ઠીમાં કેટલા દાના હમાય ત્રણ રૂપિયાની જુવાર ખાધી છે તે એને ત્રણ રૂપિયા જો તું નહીં દે કાલ સવારે તો તારે એને ત્યાં બળદના જન્મ જેટલા દાના ખાધા છે ને એટલા જન્મ બળદના એને ઘેર લેવાના છે મારો ભગત છે તોય પછી દામમાં લઈ જઈશ ત્રણ રૂપિયા કાલ હવાર દઈ આવજે હા મહારાજ આપી આવીશ કે એની ઘરવાળી કે હું આપી આવીશ ઘરની અંદર એક દાગીનો નથી દાગીનાનું અનાજ લીધું અનાજ લઈને લોકોને આપ્યું અહીં રૂપિયો હોત તો આપણે રૂપિયાના અનાજ ખાત મહારાજ રૂપિયા જ ક્યાં છે હા મેં ત્રણ રૂપિયા દેવા કેમ અને ત્યારે મહારાજે ઘોડી મહારાજ લઈને જ આવ્યા હતા ઘોડીયારે બાંધેલા પચાસ રૂપિયા હતા મહારાજ કેલો આ પચાસ રૂપિયા ત્રણ રૂપિયા એને દેજો સુતાળીસ રૂપિયાનું અનાજ લેજો અનાજ લઈને તમારો આ દુષ્કાળ નીકળી જશે નિર્વાહ કરજો કોઈને કાંઈ દેતા નહીં અને જરૂર પડે તો ઘટપુર આવતા રહેજો પણ ફરીથી આવી ભૂલ થાય નહીં પાકો ભગત હતો મહારાજે જેના ખભા ઉપર મહારાજ બેઠા મહારાજનો સ્પર્શ થયો મહારાજ કેટલી બધી વાર બેઠા એટલું નહીં મહારાજનો હાથ પણ એના માથા ઉપર પડેલો હતો અને ભગવાનની ભક્તિ કરતો હતો તોય પણ જો હતો તો ભૂખના કારણે ચોરી કરવા પહોંચી ગયો એટલે ભગવાનનો ભગત સાવધાન રહે દરેક બાબતમાં સાવધાન રહે જે 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 કાચપ હોય એ કાચપને બરાબર દિલથી ઓળખીને ટાળવી દિલથી પ્રયત્ન કરો કે આ ટાળવું જ છે ટળી જ જાય જો મહેનત ખરેખરી દિશાની એ દિશાની કરે તો મહારાજને મોટાની કૃપા થાય જ અને એનું એ ટળે જ એનો સ્વભાવ માટે સ્ત્રી ધન અને દેહાભિમાન આ ત્રણમાં જો કાચપ હોય તો એને ચોક્કસ એની ભક્તિમાં વિઘ્ન પડે છે માટે મહારાજ કે વિચાર કરીને આ કાચપને ટાળવી હજુ મહારાજ ચોથી કાચપ સ્વભાવની કહેશે કે કોઈ સ્વભાવ હોય અને સ્વભાવ ઉપર સાધુ ટોકવા માંડે જ્યાં સુધી નથી ટોક્યા ત્યાં સુધી તો વાંધો ના આવે ત્યાં સુધી તો નભ્યા જઈએ સાધુની ભેગા ભેગા પણ સાધુ ટોકવા માંડે આમાં શબ્દ એવો વાપર્યો છે સા સંત ટોકવા માંડે અને સ્વભાવ પ્રમાણે વર્તવા ન દે આપણો જેવો સ્વભાવ હોય આપણે જેવું બોલવું હોય આપણે જેવું ખાવું હોય આપણે જેવું પીવું હોય આપણે જેવું જોવું હોય આપણે જેવું બેસવું હોય એવું ન કરવા દે એનાથી વિપરીત કરાવે અને ત્યારે એ સંતના સમુદાયમાંથી દૂર જાય અને એની ભક્તિ પણ પછી ના રહે એવું મહારાજ આગળ સ્વભાવની કાચપ વિશે પણ કહેશે એના વિશે આપણે આવતીકાલે સાંભળશું હરિ કૃષ્ણ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમકાર સ્વામિનારાયણ નીલકંઠમ ભજે હરિ કૃષ્ણ મહારાજની